जेतपुर नवागढ़ नगरपालिका की जनरल बोर्ड की मीटिंग योजाई हती जेमा विरोध पक्ष द्वारा चार ठरावानो विरोध करवामा आव्यो हतो। जेतपुर में नवागढ़ नगरपालिका सभाखंड में जनरल बोर्ड की मीटिंग योजाई हती। मीटिंग में कुल 39 ठराव रजू करवामा आव्या हता, जेमाथी विरोध पक्ष द्वारा चार जेटला ठरावनो विरोध करवामा आव्यो हतो। तेमज 35 ठराव मंजूर करवामा आव्या हता। जे चार ठरावनो विरोध करवामा आव्यो तेमा सरकार द्वारा दलितोने जे जमीन फाळवी छे तेनी उपर शेल्टर बनावानो विरोध, तेमज अति पुरानी राजाशाही वखतनी कमरीबाई हाईस्कूलने बंद करीने तेनी उपर कॉलेज बनावानो विरोध करवामा आव्यो हतो। તેમજ ચાલુ વર્ષે બાકી ટેક્સદારોને ટેક્સ માફી આપવાના ઠરાવનો વિરોધ કરવામાં આવ્યો હતો। વધુમાં ટેક્સ માફીમાં કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર થયાનો વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। આમ મળેલા જનરલ બોર્ડની મીટિંગમાં 39 ઠરાવમાંથી 35 ઠરાવને મંજૂરી મળેલી અને 4 ઠરાવનો વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। આજે નગરપાલિકામાં જનરલ બોર્ડની અંદર જેતપુર શહેરમાં દલિતોને જે જમીન આપેલી, એ જમીન બીજા ઉપયોગ માટે વાપરવા માટેનો જે ઠરાવ પસાર કર્યો એનો અમે વિરોધ કર્યો। દલિત ભાઈઓ માટે, દલિત સમાજ માટેની આ જમીન હતી અને આ જમીનની અંદર દલિત સમાજ માટે થઈ અને સારી વ્યવસ્થા ઊભી થાય એવું વર્ષોથી સરકારે પણ વિચારેલું, પરંતુ આ જનરલ બોર્ડના સભ્યોએ એ જમીન બીજાને આપવાનું નક્કી કરી અને દલિત સમાજને અન્યાય કર્યો છે। એટલે મેં તથા શારદાબેન વેગડા જે અમારા નગરપાલિકાના સભ્ય છે, અમે બંનેએ આનો વિરોધ કરેલો। આ ઉપરાંત કમરીબાઈ હાઈસ્કૂલની અંદર જે વર્ષો જૂની આપણી કમરીબાઈ હાઈસ્કૂલ છે એ બંધ કરી અને ત્યાં કોલેજ ચાલુ કરવાનો આવો તગલકી નિર્ણય આ બુદ્ધિ વગરના માણસોએ નથી, પોતાની માલિકીનું આ બિલ્ડિંગ સરકારની માલિકીનું બિલ્ડિંગ છે, અહીંયા નગરપાલિકામાં આવા ખોટા ઠરાવ કરી અને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાનું કામ કર્યું છે એનો પણ અમે વિરોધ કર્યો છે। હાઉસ ટેક્સની આકારણી જે અમુક લાગતા વળગતાની માફી આપવાનું જે નગરપાલિકાના શાસકોએ કર્યું છે એનો પણ અમે વિરોધ કર્યો છે। અને જે કાયદામાં જોગવાઈ નથી એવા ચેરસ્થાનેથી આઈટમો લઈ અને ભ્રષ્ટાચાર કરવા માટે થઈ અને ચેરસ્થાનની કોઈ કાયદામાં જોગવાઈ જ નથી, કલેક્ટરશ્રીના અને નિયામકશ્રીના આવા પરિપત્રો હોય કે ચેરસ્થાનેથી કોઈ આઇટમ લેવી નહીં, છતાં આવા પરિપત્રોને અવગણી અને ચેરસ્થાનેથી લઈ ઠરાવ કર્યા તેનો પણ અમે વિરોધ કર્યો। હરેશ બાલિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ જેતપુર।